સ્ત્રીના પરમાં સમસ્યાને લઈને રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં. શું કોઈ અધિકારી જવાબદારી લેવા તૈયાર નથી? હા, સાચી વાત છે. આ મામલો છે ધારીસી ફુલરા પાંદ્રો સીણા પરનો, જેમાં પબ્લિક વારંવાર સરપંચોને રજૂઆત કરેલ છે, છતાં એ જાડી એટલી હદ સુધી વધી ગઈ છે કે સામે ટ્રક આવી જાય તો પણ જાડી ગાડીમાં ફરજિયાત લેવી પડે. પુલિયાની આવી જ હાલત જોવા મળી રહી છે. રોડની વાત ના કરો, બે દિવસ પહેલાં જ બાઇકથી બે જણા પડ્યા હતા અને સરપંચ એક નહીં બે નહીં 25 જેવી અરજીઓ કરવામાં આવી છે. જી હા, જીએમડીસી મેનેજર પાંદ્રોને 25 અરજી કરવામાં આવી છે. નાયબ કાર્યપાલક ઇજનેર કચેરી દયાપર ખાતે 25 અરજી કરવામાં આવી છે. નખત્રાણા ખાતે 25 અરજી, સંકલન સમિતિ દયાપરમાં 2, સંકલન સમિતિ ભુજ 2, કલેક્ટર કક્ષા 2. તેમ છતાં હજુ સુધી સરપંચ જણાવેલ નથી આ રોડ કોણ કામ પૂર્ણ કરશે, કયો વિભાગ લાગુ પડશે. જી હા, અમારી કસ્કેડની ટીમે પહેલો ઇન્ટરવ્યુ દયાપરમાં લીધો હતો. બીજું, જીએમડીસી મેનેજર પાંદ્રો દવે સાહેબ ફોન દ્વારા આ માહિતી આપી સાંભળો. અમો તમામ જવાબદાર સંકલન સમિતિમાં આપી દીધું છે, અમે સીઆરસી હેઠળ લઈ લીધેલ છે, પણ કામ સ્ટેટ લેવલે આપેલ છે. સ્ટેટ મતલબ નાકા ઈ ભુજ આપેલ છે, જેમાં 2 પુલિયાનો સમાવેશ થાય છે અને એમાં રીસર્વે કરી કામ કરેલ છે. હવે તમામ સ્ટેટ જવાબદારી છે, પણ સીણા પર અમારા નહીં આવતું, એના માટે સ્ટેટ પૂછપરછ કરવી. દવે સાહેબ. રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચકેર ટીવી ન્યૂઝ, માતાના મઠ. આજે કચકેર ટીમ આપણા નાયબ કાર્યપાલક ઇન્જિનિયરની કચેરી દયાપર ખાતે મુલાકાત, જેમાં પાંદ્રો, સીણાપર, ફુલરા, ધારીસી જેવા તમામ રોડોની જે અત્યારે જાળીઓ વધી ગઈ છે અને પટડીઓ પણ જેમ તેમ થઈ ગઈ છે. અત્યારે વરસાદની અંદર જાળીઓ એકબીજાનામાં જોઈન્ટ થઈ ગઈ છે અને વારંવાર એક્સિડન્ટ આ પ્રમાણે સર્જાતું રહે છે, જેમાં 2 દિવસ પહેલાં જબરદસ્ત એક્સિડન્ટ થયો છે જાળીઓના કારણે. એના વિશે અત્યારે આપણે અહીં નાયબ કાર્યકર ઇન્જિનિયર સાહેબ શ્રી દ્વારા મુલાકાત લેશું અને ફુલરા ગામના સરપંચ શ્રી 25 જેવી અરજીઓ કરી છે, જીએમડીસી ઉપર અરજીઓ કરી છે અને અહીંયા નાયબ કાર્યકારક કચેરી દયાપુર ઉપર અરજી કરી છે અને સ્ટેટ લેવલ નખત્રાણા પર અરજીઓ કરી છે, પણ કોઈ કોના ઉપર લેતું નથી. આ રોડ હકીકતમાં કોના કબજામાં આવે છે અને કોણ એનો જવાબદાર વ્યક્તિ છે એની તમામ ખુલાસો આજે કરશે કચકેર ન્યૂઝ. અત્યારે આપણે નાયબ કાર્યપાલક ઇન્જિનિયર કચેરી દયાપર ખાતે આપણે સાહેબ શ્રી સાથે વાત કરશું. રાજેશભાઈ મિસ્ત્રી, આરએમબી પંચાયત દયાપર લખપત. સાહેબ, અત્યારે ફુલરાથી ધારેસીથી કરી ફુલરાથી કરી પાંદ્રો, પાંદ્રોથી કરી સીણાપર આ રોડ છે. અત્યારે તમને વિડીયો મેં બતાડ્યો કેટલી બધી જાડી, હદ વગરની જાડી થઈ ગયા. અત્યારે અઠવાડિયાની અંદર હકીકતમાં જાડી કાપવામાં નહીં આવે તો પરમ દિવસે જેવો બનાવ બન્યો છે એવો વારંવાર બનાવ બનશે. અને ફુલરાના સરપંચનું કેવું છે, 25 જેવી અરજીઓ કરી છે એની તારીખ વાઇઝ બધી નકલો અહીંયા આપેલી છે. અત્યારે આપણે જોઈશું તો શરૂઆત છે અરજીની 10-8-23, 14-10-23, 3-11-23, 18-1-24, 25-1-24, 31-8-24, 22-2-2024 ને 13-2-2024, જેની નાયબ કાર્યપાલક કચેરી દયાપર, જીએમડીસી વર્માનગર, પછી આપણે સંકલન સમિતિ, કચ્છ કલેક્ટર સાહેબની અરજીઓ કરેલી છે. આ તમામ આવી બધી અરજીઓ કરેલી છે. એક હકીકતમાં આ રોડ કોના કબજામાં આવી છે અને કોની વસ્તુ છે જેની તમામ અમને માહિતી માર્ગદર્શન પૂરું કરો સાહેબ. આપણા આરએમબી પંચાયત હસ્તકના જે રસ્તા હતા એમાં સંકલન સમિતિમાં પહેલાં બોલાવે જગ્યાએ અમે જવાબ કરેલા કે આ રસ્તો અમારા હસ્તક નથી. ઇન કેસ જીએમડીસી કે જે તે ટાઈમ કોઈ રિપેરિંગ માટે પૈસા આપે ને સ્ટેટવાળાએ રિપેરિંગ કરેલો, પણ હાલમાં કોઈ સંજોગોમાં અમારા ભાઈ આરએમબી પંચાયત પાસે આ રસ્તો નથી એની હું ખાતરી આપું. તમને અત્યારે સરપંચ સાહેબે 25 અરજીઓ કરી એમાં તમે ખુલાસો કર્યો છે કે હકીકતમાં આ રોડ અમારામાં આવતું નથી, એસ્ટેટમાં આવે છે કે જીએમડીસીમાં આવે છે? હા, સંકલન સમિતિમાં કરેલા અને તમને એ બધી કોપી આવી દેજો. તો અત્યારે તમે જોઈ શકશો કે અત્યારે આ નાયબ કાર્યકારી કચેરી દયાપરની અંદર આ રોડ આવતું નથી અને આ રોડ આવે છે, સ્ટેટની લેવલે આવે છે, એટલે આની વિભાગની કચેરી નખત્રાણા છે અને જીએમડીસીમાં એને ફંડ ફાળો કંઈક આપ્યો છે તેના તમામ વિગત નાયબ કાર્યકારી કચેરી ઇન્જિનિયર નખત્રાણા અને જીએમડીસીના સાહેબ આપશે.